કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? તો હવે આપણે આજે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો જો કે મને આશા છે તમે બધા લોકોએ ભાગ બે ની જે ટેક્સ્ટ બુક છે એ વસાવી દીધી હશે, અને હજી પણ જો ન વસાવી હોય, ન લીધી હોય તો લઈ લેજો. રેડી? તો હવે આપણે જે ભાગ બે છે એનું ચેપ્ટર નંબર 9. કેટલામું ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 9. કયું? તો કે હાઇડ્રોજન. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખૂબ સહેલું ચેપ્ટર છે. માત્ર ને માત્ર એના જે અમુક ગુણધર્મો અને એની જે બનાવટો છે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બાકી આ ચેપ્ટર છે એ ખૂબ સહેલું ચેપ્ટર છે. તો હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો હાઇડ્રોજન, તો પહેલા તો હાઇડ્રોજન છે એ H2 સ્વરૂપે હોય, એટલે કે આ દ્વિપરમાણીય અણુ છે. કેવો છે? દ્વિપરમાણીય અણુ છે. ગમેની હાઇડ્રોજન છે એ કયા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે હોય. હવે પહેલા આપણે આ હાઇડ્રોજનની શરૂઆત ક્યાંથી કરીએ? તો કે આપણું જે એનું આવર્ત કોષ્ટકની અંદર એનું જે સ્થાન છે એના ઉપરથી આપણે એની શરૂઆત કરી. તો આમ જોઈએ તો મિત્રો, પેલા જે આવર્ત કોષ્ટક હતું શરૂઆતમાં, જે મેન્ડેલિફનું શરૂઆતમાં જે આવર્ત કોષ્ટક હતું એમાં હાઇડ્રોજન છે એ તમે ધોરણ 10 ની અંદર જોયું જ હશે. આવર્ત કોષ્ટક અહીંયા એસ વિભાગ, અહીંયા શું છે? પી વિભાગ, અહીંયા ડી વિભાગ, અને અહીંયા શું છે? એફ વિભાગ. આ રીતે એની ગોઠવણી હતી. તો એમાં મિત્રો પેલા તમે મેન્ડેલિફનું શરૂઆતનું જે આવર્ત કોષ્ટક છે એની અંદર તમે જોશો તો આ હાઇડ્રોજન છે એને આવર્ત કોષ્ટકની અંદર જે એસ વિભાગ હતો એમાં એનું પ્રથમ તત્વ રાખેલું હતું. ક્યાં રાખેલું હતું? એસ વિભાગનું એને પ્રથમ તત્વ, પ્રથમ સમૂહની અંદર પહેલું જ તત્વ કયું હતું? હાઇડ્રોજન હતું. પરંતુ અત્યારે હાલનું જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એમાં આ હાઇડ્રોજનનું સ્થાન છે એ અહીંયા વચ્ચે દર્શાવવામાં આવે છે. ક્યાં દર્શાવવામાં આવે છે? વચ્ચે દર્શાવવામાં આવે છે. તો એવું શું કામ કરવામાં આવ્યું? વચ્ચે શું કામ દર્શાવવામાં આવ્યું? તો આપણે એમ થાય કે એ ડી વિભાગના તત્વોમાં આવતું હશે? નહીં. તો કે એના જે અમુક ગુણધર્મો જોયા, ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા, એના ઉપરથી એનું સ્થાન જોયું. તો મિત્રો સ્થાન નક્કી થતું નહોતું. કઈ રીતે? તો કે એના અમુક ગુણધર્મો છે એસ વિભાગના તત્વોને મળતા આવે છે, અમુક ગુણધર્મો છે એ પી વિભાગના તત્વોને મળતા આવે છે. તો આનું જે સ્થાન છે અત્યારે કઈ રીતે? તો કે ચર્ચાસ્પદ સ્થાન છે, એટલે કે આ ચોક્કસ પ્રકારે આનું સ્થાન દર્શાવવામાં આવ્યું નથી. તો આ વચ્ચે શું કામ દર્શાવે છે એની આપણે માહિતી મેળવી. પહેલા તો એક વસ્તુ જોઈએ મિત્રો, કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. કેટલો છે? એનો પરમાણુ ક્રમાંક 1 છે. એનું પરમાણીય ભાર, એનું આણ્વીય દળ, એનું મોલર દળ કેટલું છે? એનું મોલર દળ કેટલું છે? તો કે 1.008 જેટલું છે. એનો પરમાણુ ક્રમાંક, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. જે આપણે 11th જે શરૂઆતના લેક્ચર હતા એની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. એનો પરમાણીય ભાર કેટલો છે? 1.008 ન્યૂ જેટલું છે. કેટલું છે? 1.008 ન્યૂ જેટલું છે. રેડી? તો આ પરમાણુ ક્રમાંક એનો 1 છે. જો એનો પરમાણુ ક્રમાંક 1 હોય તો આપણે શરૂઆતમાં જોયું હતું કે એના કેન્દ્રની અંદર શું હશે? કેન્દ્રમાં 1 પ્રોટોન હશે. શું હશે? 1 પ્રોટોન હશે. અને એની ફરતે એની કક્ષામાં, એની કક્ષામાં શું હશે? તો કે 1 ઇલેક્ટ્રોન હશે. શું હશે? 1 ઇલેક્ટ્રોન હશે. રેડી? આ વસ્તુ નોર્મલ બધા લોકોને ખબર હોય કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1 છે. એનું પરમાણીય દળ કેટલું છે? તો કે 1.008 જેટલું છે. અને એના કેન્દ્રની અંદર શું રહેલો છે? તો કે 1 પ્રોટોન રહેલો છે. અને એની ફરતે, એની ફરતે એની કક્ષામાં શું રહેલું છે? તો કે 1 ઇલેક્ટ્રોન આવેલો છે. શું આવેલું છે? 1 ઇલેક્ટ્રોન આવેલો છે. ત્યારબાદ હવે મિત્રો
આપણે એના થોડાક ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો કોના જેવા છે? તો કે અધાતુ જેવા છે, અધાતુ જેવા છે. એનો મતલબ શું થાય? તો કે જે આવર્ત કોષ્ટકની અંદર જે અધાતુઓ છે એ અધાતુ જેવા ભૌતિક ગુણધર્મો ધરાવે છે. એવા જ ભૌતિક ગુણધર્મો કોણ ધરાવે છે? તો કે હાઇડ્રોજન. કોણ ધરાવે છે? હાઇડ્રોજન. એટલે એના જે ભૌતિક ગુણધર્મો છે એ કેવા છે? અધાતુ જેવા છે. જ્યારે એના રાસાયણિક ગુણધર્મો કેવા છે? ધાતુ અને અધાતુ જેવા. એટલે આનો મતલબ શું થાય કે આના રાસાયણિક ગુણધર્મો છે એ અધાતુના રાસાયણિક ગુણધર્મો અને ધાતુના રાસાયણિક ગુણધર્મો, આ બંનેના ગુણધર્મો જેવા ગુણધર્મો કોના જોવા મળે છે? તો કે હાઇડ્રોજનના જોવા મળે છે. કયા? તો કે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની વાત કરે તો મિત્રો ભૌતિક ગુણધર્મો છે એ કેના જેવા જોવા મળે? અધાતુ જેવા જોવા મળે. કેના જેવા જોવા મળે? અધાતુ જેવા જોવા મળે. આ મિત્રો આપણે હાઇડ્રોજનની થોડીક સામાન્ય બેઝિક માહિતી આપણે મેળવી. અને જો કે આ વસ્તુ લગભગ વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે. તો હવે આપણે જેનું સ્થાન છે એ ચર્ચામાં છે એની આપણે વાત કરીએ. તો પેલા મિત્રો આપણે વાત કરીએ જે પેલો સમૂહ છે એની વાત કરીએ. તો આલ્કલી સમૂહ છે એને શેના તરીકે ઓળખાય છે? આલ્કલી સમૂહ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? આલ્કલી સમૂહ તરીકે. પેલા આનું સ્થાન છે આલ્કલી સમૂહ સાથે રાખ્યું હતું. શું કામે આલ્કલી સમૂહ સાથે રાખ્યું હતું? તો કે આલ્કલી સમૂહના જે તત્વો છે એટલે કે સમૂહ નંબર એકના જે તત્વો છે એની એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1 છે. શું છે? 1s1 શું છે? સોરી, અહીંયા પહેલા આપણે જોઈ લઈએ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1 છે. શું છે? 1s1. જ્યારે આલ્કલી સમૂહ જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NS1 છે. શું છે? NS1. જો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બંનેની જોઈએ તો અહીંયા 1 મૂકી દઉં, એન ની જગ્યાએ એન બરાબર 1 લઈ લો તો શું મળી જાય આપણે? 1s1 એટલે કે હાઇડ્રોજન મળી જાય કે નહીં? તો હાઇડ્રોજનને પહેલા જો એની ઇલેક્ટ્રોન સામાન્ય ઇલેક્ટ્રોન રચના એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી જોયું ને તો એને પહેલા ક્યાં મૂક્યો? તો કે આલ્કલી સમૂહમાં એટલે કે પ્રથમ સમૂહની અંદર એને મૂક્યો. કોને? હાઇડ્રોજનને. પહેલી વસ્તુ એક આ એની અંદર સામ્યતા જોવા મળી. ત્યારબાદ આલ્કલી સમૂહ છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન કોકને આપી અને શું બને છે? ધન આયન બને છે. શું બને છે? ધન આયન બનશે. શું બનશે? ધન આયન. કેમ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. જો એની અષ્ટક રચના એને પૂર્ણ કરવી હોય, તો એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 7 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 7 ઇલેક્ટ્રોન. પરંતુ એની એટલી કેપેસિટી છે નહીં કે એ અન્ય કોઈના 7 ઇલેક્ટ્રોન મેળવી લે એની એને એની અષ્ટક રચના શું કરે? પૂર્ણ કરે. અથવા તો એની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન છે એ કેવી થાય? સંપૂર્ણ ભરાય. પરંતુ આ એવું કરશે નહીં. કોણ? તો કે આલ્કલી સમૂહના જે તત્વો છે એ શું કરશે? તો કે એની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કોકને આપી દેશે. કે જેને એક ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય? એક ઇલેક્ટ્રોન ઘટતો હોય. અથવા તો એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોન જો ઘટતો હોય તો એ શું કરશે? તો કે કોઈને ઇલેક્ટ્રોન આપી દેશે. ઇલેક્ટ્રોન આપી અને આ આલ્કલી સમૂહ છે એ શું બનશે? ધનાયન બનશે. શું બનશે? ધનાયન બનશે. જેમ કે લિથિયમ છે એ +1 બનશે, સોડિયમ છે એ +1 બનશે. આ રીતે શું બનશે? એ ધનાયન બનશે. શું બનશે? ધનાયન. તો આ જ રીતે
હાઇડ્રોજન પણ એની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન બીજાને આપી અને એ પણ શું બનશે એચ પ્લસ બનશે શું બનશે એચ પ્લસ જો ઇલેક્ટ્રોન જ્યારે પણ કોઈ અન્યને આપે ઇલેક્ટ્રોન દૂર કરી નાખે તો એના ઉપર કેવો ચાર્જ આવી જાય ધનાયન આવી જાય જ્યારે એને ઇલેક્ટ્રોન મેળવે તો એના ઉપર કેવો એને કેવો ઇલેક્ટ્રોન આવી જાય કેવો ચાર્જ આવી જાય તો કે ઋણાયનનો ચાર્જ તો જે રીતે આલ્કલી સમૂહના જે તત્વો છે એ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવશે ધનાયન બનાવશે એ જ રીતે હાઇડ્રોજન પણ છે એ શું બનાવશે ધનાયન બનાવશે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવશે ધનાયન બનાવશે એટલા માટે એને પેલા ક્યાં રાખ્યું હતું આલ્કલી સમૂહની અંદર રાખ્યું હતું આ સામ્યતા એની અંદર જોવા મળે એટલી રેડી હવે ત્રીજી સામ્યતા જોઈએ ત્રીજી સામ્યતા જોઈએ તો કે આલ્કલી સમૂહની જેમ આ હાઇડ્રોજન પણ એના ઓક્સાઇડ એના પેરોક્સાઇડ બનાવે છે શું બનાવે છે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવે છે શું બનાવે છે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ આ આલ્કલી સમૂહ છે એ શું બનાવે છે એના જે તત્વો છે એ ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવે છે એ જ રીતે એની અંદર ત્રીજી સામ્યતા એ જોવા મળી કે હાઇડ્રોજન પણ શું બનાવે છે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવે છે શું બનાવે છે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવે છે આ ત્રણ સામ્યતા જોવા મળી એની અંદર હજી એક ચોથી સામ્યતા જોવા મળી કે આલ્કલી સમૂહના જે તત્વો છે સોરી આની અંદર હાઇડ્રોજન છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે તરીકે વર્તે છે જો એની અંદર ત્રણ સામ્યતા જોવા મળી કેટલી સામ્યતા જોવા મળી ત્રણ સામ્યતા જોવા મળી રેડી કે આલ્કલી સમૂહ છે એની ઇલેક્ટ્રોન રચના અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની કેવી જોવા મળે સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે ધન આયન બનાવે એટલે કે લિથિયમ પ્લસ એલઆઈ પ્લસ એને પ્લસ એ જ રીતે હાઇડ્રોજન પણ શું બનાવશે ધન આયન બનાવશે એ રીતે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવશે અને આ હાઇડ્રોજન પણ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે આ આલ્કલી સમૂહના જે તત્વો છે જે સમૂહ નંબર એકના જે તત્વો છે એ શેના તરીકે વર્તે છે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે તો એની સાથે સાથે આ હાઇડ્રોજન પણ શેના તરીકે વર્તે છે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે આ એની અંદર ટોટલ ચાર સામ્યતાઓ જોવા મળી એટલા માટે આની અંદર આ ચાર સામ્યતાઓ જોવા મળી એટલા માટે આ હાઇડ્રોજનને ક્યાં રાખવામાં આવ્યો હતો તો કે આલ્કલી સમૂહ જે એના પ્રથમ તત્વની અંદર રાખવામાં આવ્યો હતો રેડી પરંતુ આની અંદર થોડીક અવગણતા પણ જોવા મળી આટલા ગુણધર્મોની અંદર શું જોવા મળ્યું સામ્યતા જોવા મળી હવે વાત કરીએ આપણે જે એની અંદર જે અગવડતા જોવા મળી કે ભાઈ આવા કારણો છે એના લીધે આપણે હાઇડ્રોજનને આલ્કલી સમૂહની અંદર રાખી શકતા નથી એના આલ્કલી સમૂહ આલ્કલી જે સમૂહ છે એની અંદર રાખી શકતા નથી એવા કયા કારણો છે તો કે પેલું કારણ જોઈએ આપણે મિત્રો તો જ્યારે આલ્કલી સમૂહના કોઈ પણ તત્વો છે એ કેવા છે ઘન અવસ્થામાં હોય કઈ અવસ્થામાં જોવા મળે ઘન અવસ્થામાં એટલે કે આલ્કલી ઘન સ્વરૂપે હોય કયા સ્વરૂપે હોય ઘન સ્વરૂપે એટલે કે આલ્કલી સમૂહના જે તત્વો છે એ તત્વો છે એ કઈ અવસ્થામાં જોવા મળે છે ઘન અવસ્થામાં જોવા મળે છે જ્યારે હાઇડ્રોજન છે કઈ અવસ્થામાં જોવા મળે છે વાયુ અવસ્થામાં જોવા મળે છે કઈ અવસ્થામાં જોવા મળે છે વાયુ અવસ્થામાં એટલા માટે આ વસ્તુ એની અંદર બંધ બેસતી નથી એટલા માટે એને શું કર્યું આલ્કલી સમૂહની અંદર રાખ્યો નહીં ક્યાં મૂક્યો વચ્ચે મૂક્યો તો આપણે પ્રશ્ન થાય કે વચ્ચે શું કરવાને મૂક્યો એ હમણાં આપણે થોડી વાર પછી જોઈએ કે ભાઈ ઘન અવસ્થા છે એ સોરી આ આલ્કલી સમૂહ છે એ બધા કઈ અવસ્થામાં હોય ઘન અવસ્થામાં હોય જ્યારે હાઇડ્રોજન છે એ કઈ અવસ્થામાં જોવા મળે છે વાયુ અવસ્થામાં જોવા મળે છે ત્યારબાદ આપણે એનું બીજું કારણ જોયું કે આલ્કલી સમૂહની આયનીકરણ એન્થાલ્પી આલ્કલી સમૂહની
आयनीकरण एन्थाल्पी केवी छे ओछी छे केवी छे ओछी छे ज्यारे हाइड्रोजन नी आयनीकरण एन्थाल्पी વધુ છે કેવી છે વધુ છે પહેલા તો આપણે આ એક પ્રશ્ન થાય મિત્રો કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું આયનીકરણ એન્થાલ્પી એટલે કે જ્યારે પણ એની બાહ્યતમ કક્ષામાંથી એની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન અથવા તો આપણે આ રીતે એની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી કહેવાય શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી કહેવાય તો જ્યારે આલ્કલી સમૂહની જે આયનીકરણ એન્થાલ્પી જોઈએ તો એ મિત્રો કેવી જોવા મળે ઘણી બધી ઓછી જોવા મળે ઘણી બધી ઓછી જોવા મળે જ્યારે આ હાઇડ્રોજન છે એની આયનીકરણ એન્થાલ્પી શું કેવી જોવા મળે છે વધારે જોવા મળે છે કેવી જોવા મળે છે વધારે જોવા મળે છે એટલા માટે આ એક કારણ પણ છે કે જેના લીધે એને આલ્કલી સમૂહની અંદર બેસવા દેવામાં આવ્યો નહીં તો પહેલા મિત્રો આપણે વાત કરી કે સમૂહ નંબર એક ની અંદર એની સામ્યતાઓ કેટલી છે એની અવગણતાઓ કેટલી છે એના લીધે એને જો આ બે અવગણતાને લીધે શું કર્યું એને સમૂહ નંબર એક ની અંદર બેસવા દીધો નહીં જો આવું થાય છે જીવનમાં એની સામ્યતાઓ કેટલી છે એ જોતા નથી એની અવગણતાઓ એની એનામાં અવગુણ કેટલા છે એ વસ્તુ જોવે છે એટલે એને સમાજની અંદર બેસવા દેતા નથી આ જ વસ્તુ છે જીવનની અંદર એટલે બીજી વસ્તુ એક નોટ કરજો કે ક્યારેય પણ તમે કેટલા સારા કામ કરશો એ માણસોને દેખાશે નહીં તમારથી કેટલા ખરાબ કામ થયા એ બધાને ખબર હોય અને આ ખરાબ વસ્તુ છે એ ફેલાય ફટાફટ સારી વસ્તુ નથી ફેલાતી એટલી બધી એટલે અહીંયા પણ જો એની સામ્યતાઓ વધારે છે પરંતુ એના અવગુણ એક બે છે એટલા માટે એને રાખો નહીં તો આવું જ થાય છે જીવનમાં એટલે એમાં કોઈ કઈ ઉપાધિ કરવી નહીં આપણે આપણી રીતે મોજ આવે એમ કરવાનું મોજમાં રહેવાનું બાકી જે થાય રેડી તો આ વાત કરી આપણે સમૂહ નંબર એક ની સાથે સામ્યતા અને એની અવગણતાની આપણે વાત કરી હવે ત્યારબાદ એના પછી આપણે જોઈએ કે ભાઈ એને સમૂહ નંબર 17 ની અંદર અથવા તો સમૂહ નંબર 18 ની અંદર એને રાખવામાં આવ્યો તો એની અંદર હવે આપણે થોડીક સામ્યતા જોઈએ અને એના અવગુણ જોઈએ એના વિશે આપણે હવે ચર્ચા કરીએ ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ આ હાઇડ્રોજન છે એને સમૂહ નંબર 17 ની અંદર મૂકવામાં આવ્યો એટલે કે હેલોજન સમૂહની અંદર મૂકવામાં આવ્યો હતો તો એની અંદર એની કઈક સામ્યતા જોવા મળી છે એટલા માટે એને મૂકવામાં આવ્યો હતો અને આવ્યો તો કીધું એટલે શું થાય કે ફરી પાછો અહીંયાથી કાઢી લીધો એનો મતલબ શું થાય કે એની અંદર પણ કઈક અવગુણ જોવા મળ્યા છે એટલા માટે એને ત્યાં ટકવા દીધો નહીં તો હવે આપણે પહેલા જોઈએ એની સામ્યતા કે ભાઈ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એની સાથે હાઇડ્રોજનની કઈ કઈ સામ્યતા જોવા મળી કે જેથી એને ન્યા બેસવા દેવાની શું કરી બેસાડવાની શું કરી ટ્રાય કરી શું કરી ટ્રાય કરી તો પહેલા જોઈએ આપણે કે હાઇડ્રોજન આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ હેલોજન સમૂહના જે તત્વો છે એ કયા સ્વરૂપે ગોઠવાય પહેલા તો આપણે વાત કરીએ કે એ દ્વિપરિમાણીય અણુ છે કયા છે દ્વિપરિમાણીય એટલે કે એની અંદર ક્લોરીન આ બ્રોમીન આયોડીન આ બધે કયા સ્વરૂપે હોય દ્વિપરમાણીય અણુ સ્વરૂપે હોય તો આ એક વસ્તુ પણ એની અંદર સામ્યતા જોવા મળી આપણે હમણાં જ વાત કરી હતી કે હાઇડ્રોજન છે એ પણ કયો છે દ્વિપરમાણીય અણુ છે કેવો છે દ્વિપરમાણીય અણુ છે અને આપણે વાત કરી હતી કે એની ઇલેક્ટ્રોન રચના શું છે 1s1 એની ઇલેક્ટ્રોન રચના શું છે 1s1 તો આમાં મિત્રો આ જે સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ હેલોજન તત્વો છે એ ઋણ આયન છે એટલે કે એને એક ઇલેક્ટ્રોન ઘટે
શું થાય છે એને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે શું થાય એક ઇલેક્ટ્રોન માટે ઘટે છે એટલા માટે એ કેવો બને છે ઋણ આયન બનશે કેવો બનશે ઋણ આયન ક્લોરીન માઇનસ બ્રોમિન માઇનસ આયોડિન માઇનસ આ પ્રકારના એ શું બને છે ઋણ આયન બને છે તો હાઇડ્રોજન પણ ભેગું ભેગું ઉપડી આલે અને શું બને છે ઋણ આયન કઈ રીતે બનશે તો કે સાહેબ આપણે હમણાં તો વાત કરી કે એક ઇલેક્ટ્રોન શું કરશે પોતાને પોતાનો એક ઇલેક્ટ્રોન છે બીજા કોઈને આપી દેશે પરંતુ મિત્રો એસ કક્ષક છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બે ઇલેક્ટ્રોન સમાઈ શકે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બે ઇલેક્ટ્રોન તો અહીંયા એસ કક્ષક માત્ર ને માત્ર ખાલી એને એસ કક્ષક જો મિત્રો અહીંયા ખાલી એસ કક્ષક એક જ છે એટલા માટે આ હાઇડ્રોજન છે એ કોઈ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી શકે છે ઋણ આયન પણ બનાવી શકે છે આપણે એ વાત કરી એક ઇલેક્ટ્રોન કોઈને આપી એને શું બનાવશે તે ધન આયન પણ બનાવશે અને આ જ રીતે હાઇડ્રોજન છે એક આયન એક ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મેળવી અને શું બનાવશે ઋણ આયન પણ બનાવે છે એટલે આ એની અંદર બે સામ્યતાઓ જોવા મળી ત્યારબાદ ત્રીજી સામ્યતા જોવા મળી કે આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે હેલોજન સમૂહના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે કેવી છે ઊંચી છે હમણાં જ આપણે જોયું કે જ્યારે જ્યારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી પણ કેવી છે ઊંચી છે કેવી છે ઊંચી છે રેડી તો આની અંદર સામ્યતા જોવા મળી ત્રણ હજી આપણે ચોથી એક સામ્યતા જોવા મળી એ જોઈએ જો પહેલી સામ્યતા કહીએ તો કે દ્વિપરમાણીય અણુ હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ છે આ બધા ઋણ આયન તો હાઇડ્રોજન ભેગું ભેગું ઋણ આયન એની આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે તો આની પણ આયનીકરણ એન્થાલ્પી કેવી છે ઊંચી છે હવે ત્યારબાદ વાત કરીએ કે આપણે વિદ્યુત ધનમય સાથે વિદ્યુત ધનમય સાથે સાથે જોડાઈને આ જે સમૂહ નંબર 17 ના જે તત્વો છે એ શું બનાવે છે હેલાઇડ સંયોજનો બનાવે છે કયા સંયોજનો બનાવે છે હેલાઇડ સંયોજનો બનાવે છે તો આ જ રીતે મિત્રો હાઇડ્રોજન પણ H2 પણ વિદ્યુત ધનમય તત્વો સાથે વિદ્યુત ધનમય તત્વો સાથે જોડાઈને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે કયા સંયોજનો બનાવે છે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે એનો મતલબ શું થાય તો કે આ સમૂહ નંબર 17 ના જે તત્વો છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન એ વિદ્યુત ધનમય કોઈ ધનમય તત્વો સાથે શું કામે તો કે એ કેવા છે ઋણમય છે કેવા છે ઋણમય છે તો એ એવા કોઈ વિદ્યુત ધનમય તત્વો સાથે જોડાય અને શું બનાવે છે હેલાઇડ સંયોજનો બનાવે છે એ જ રીતે હાઇડ્રોજન પણ છે વિદ્યુત ધનમય તત્વો સાથે ક્યારે તો કે એ ઋણમય હોય ત્યારે એ વિદ્યુત ધનમય તત્વો સાથે જોડાય અને કેવા સંયોજનો બનાવે છે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે કેવા સંયોજનો બનાવે છે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે તો આ વાત કરી મિત્રો આપણે એના જે સામ્યતાઓ જોવા મળે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હવે એની અંદર જે અવગુણો જોવા મળે છે એની આપણે વાત કરીએ તો અવગુણોની વાત કરીએ તો પહેલા તો મિત્રો આપણે અહીંથી શરૂઆત કરીએ કે અવગુણ પહેલો અવગુણ છે કે આ જે હેલોજન સમૂહના જે તત્વો છે એ કેવા છે રંગીન છે કેવા છે રંગીન છે જ્યારે હાઇડ્રોજન છે એ કેવો છે રંગવિહીન છે કેવો છે રંગવિહીન એટલે આ એક અવગુણ જોવો મળ્યો કયો તો કે સમૂહ નંબર 17 ના તત્વો હેલોજન તત્વો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ બધા તત્વો છે એ કેવા છે રંગીન છે કેવા છે રંગીન છે જ્યારે આ જે હાઇડ્રોજન છે એ કેવો છે રંગવિહીન છે ત્યારબાદ આપણે બીજી એની અવગણતા જોઈએ કે સમૂહ નંબર 17 ના જે તત્વો છે આ હેલોજન સમૂહના જે તત્વો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે
सेना तरीके वर्ते प्रबल ऑक्सीडेशन करता तरीके वर्ते छे। प्रबल ऑक्सीडेशन करता तरीके वर्ते छे कोण तो के समूह नंबर 17 ना तत्व। अने आपणे अगाउ जोयुं तुं मित्रो आल्कली समूह नी अंदर के हाइड्रोजन छे ए सेना तरीके ओळखाय छे तो के प्रबल रिडक्शन करता तरीके वर्ते छे। જ્યારે સમૂહ નંબર 17 ના તત્વો છે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને હાઇડ્રોજન છે એ સેના તરીકે વર્તે છે તો કે રિડક્શન કરતા તરીકે તો આ એની અંદર અવગુણ જોવા મળ્યો રેડી આ બે અવગુણ જોવા મળ્યા એના લીધે એને ભાઈને ત્યાંથી બાકાત કરી દેવામાં આવ્યો શું કરી દેવામાં આવ્યું બાકાત કરી દેવામાં આવ્યો તો હવે આપણે પ્રશ્ન થાય કે આને સુકામ એનિયા વચ્ચે રાખવામાં આવ્યું અને સુકામેનિયા વચ્ચે રાખવામાં આવ્યો જો અત્યારે આપણે મિત્રો શું જોયું તો કે પેલા સમૂહ નંબર 1 માં જોયું એની સામ્યતા જોઈ એના અવગુણ જોઈએ ત્યારબાદ સમૂહ નંબર 17 માં એની સામ્યતા જોઈ એના અવગુણ જોઈએ પરંતુ આપણે એની અંદર બંને વસ્તુ જોવા મળી એટલા માટે એને એક પણ સમૂહની અંદર રાખવામાં આવ્યો નથી ક્યાં રાખવામાં આવ્યો વચ્ચે રાખવામાં આવ્યો ક્યાં રાખવામાં આવ્યો વચ્ચે રાખવામાં આવ્યો તો હવે આપણે એ વસ્તુ જોઈએ કે વચ્ચે શું કામે રાખવામાં આવ્યો તો હાઇડ્રોજન છે મોસ્ટ ઓફ કયા સ્વરૂપે બનશે એચ પ્લસ સ્વરૂપે જ બનશે એ શું કરશે વધારે લગભગ જગ્યાએ એ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનશે ધનાયન બનશે તો જ્યારે એનું ધનાયન બનશે ત્યારે કોણ એનું નિયર અમાઉટ 1.5 × 10⁻³ પીએમ જેટલું થાય કેટલું થાય 1.5 × 10⁻³ પીએમ જેટલું થાય ક્યારે તો કે એ એચ પ્લસ સ્વરૂપે હોય ત્યારે પરંતુ સામાન્ય રીતે જે પરમાણુઓ છે અણુઓ છે એનું કદ હોય છે તો કે 50 થી 200 PM જેટલું હોય કેટલું હોય 50 થી 200 PM જેટલું હોય પરંતુ આ એના કરતા એનું કદ આ કેવું છે ખૂબ જ નાનું છે કેવું છે ખૂબ જ નાનું છે એટલા માટે આ જે હાઇડ્રોજન છે એ સિંગલ રહી શકતો નથી એટલા માટે તે હંમેશાની માટે અન્ય કોઈ તત્વો સાથે જોડાયેલો રહે છે એટલા માટે એને ક્યાં રાખવામાં આવ્યો છે તો કે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન વચ્ચે દર્શાવવામાં આવ્યું છે તો આ મિત્રો આપણે વાત કરી એના જે સ્થાન વિશે એના જે સ્થાન વિશે જે અમુક જે ચર્ચાઓ હતી ચર્ચાસ્પદ જે એવા કોઈ ટોપિક હતા એના વિશે આપણે અભ્યાસ કર્યો તો આ મિત્રો વાત થઈ આ હાઇડ્રોજનને સુકામે વચ્ચે ગોઠવવામાં આવેલો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ હવે મિત્રો આપણે જે ડાયહાઇડ્રોજન છે એના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ તો એના પ્રાપ્તિ સ્થાનની આપણે વાત કરીએ તો મિત્રો બ્રહ્માંડની વાત કરું છું આખા બ્રહ્માંડની અંદર સૌથી વધારે કોણ છે હાઇડ્રોજન છે કેટલો છે તો કે 70% એનું જે કુલ દળ છે એનો હાઇડ્રોજનનું જે કુલ દળ છે એના 70% ક્યાં રહેલો છે તે આખા બ્રહ્માંડની અંદર રહેલો છે અને સૌર વાતાવરણનો મુખ્ય તત્વ છે સૌર વાતાવરણ છે એની અંદર હાઇડ્રોજન છે એ શું છે મુખ્ય તત્વ છે અને મોટા ગ્રહો ગુરુ અને શનિમાં બ્રહ્માંડની અંદર સૌથી વધારે હાઇડ્રોજન કોની અંદર રહેલો છે તો કે ગુરુ અને શનિ આ બંને ગ્રહોની અંદર સૌથી વધારે પ્રમાણ કોનું છે હાઇડ્રોજનનું છે અને પૃથ્વીના વાતાવરણમાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પૃથ્વીના જે વાતાવરણ છે એની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ કેવું છે ખૂબ ઓછું કેટલું તો કે 0.15% જેટલું છે કેટલું છે 0.15% જેટલું એનું શું કહેવાય કે પ્રમાણ છે પૃથ્વીની અંદર પરંતુ મિત્રો પાણી સ્વરૂપે મહાસાગરમાં કેટલા ટકા છે તો કે 15.4% છે મહાસાગરની આપણે વાત કરીએ દરિયાની વાત કરીએ પૃથ્વીની અંદર તો એની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે તો કે 15.4% જેટલું એનું પ્રમાણ છે રેડી અને તે અન્ય રીતે તે વનસ્પતિ પ્રાણી પેશી
કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, હાઇડ્રાઇડ, હાઇડ્રોકાર્બન અને ઘણા એવા સંયોજનોમાંથી એ સંયોજિત સ્વરૂપે શું થાય છે, આપણે જોવા મળે છે, મળી આવે છે. રેડી? તો આ એના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરી. હવે આપણે થોડીક વાત કરી લઈએ એના સમસ્થાનિકો વિશે. તો મિત્રો, પહેલા આપણે વાત કરીએ કે ભાઈ સમસ્થાનિકો કોને કહેવાય. સમસ્થાનિકો કોને કહેવાય? તો કે એની અંદર, સમસ્થાનિકોની અંદર એના ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? અલગ અલગ હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. એને શું કહેવાય? એને એના સમસ્થાનિક કહેવાય. શું કહેવાય? સમસ્થાનિક કહેવાય. તો આપણે જરાક જોઈએ કે હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે. કેટલા સમસ્થાનિકો છે? ત્રણ સમસ્થાનિકો છે. કયા કયા? તો કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. કયા કયા? પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો એમાં આપણે મિત્રો વાત કરીએ પ્રોટિયમની. પ્રોટિયમની તો આની અંદર, પ્રોટિયમની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? એક. પ્રોટોનની સંખ્યામાં કઈ ફેરફાર થશે નહીં. પરંતુ આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ઝીરો છે. કેટલી છે? ઝીરો. અને આની અંદર એક અને બે. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. રેડી? તો આની અંદર આ પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આની અંદર પ્રોટોનની સંખ્યા સેમ હશે, પરંતુ આ ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? અલગ અલગ હશે. એને શું કહેવાય? એના સમસ્થાનિકો કહેવાય. તો આ પ્રોટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? એક. પ્રોટોનની સંખ્યા એક. ડ્યુટેરિયમમાં પ્રોટોનની સંખ્યા એક અને ન્યુટ્રોનની સંખ્યા કોઈ કેટલી? એક. ટ્રિટિયમની અંદર પ્રોટોનની સંખ્યા એક, ન્યુટ્રોનની સંખ્યા બે. અને મિત્રો, આ જે ત્રણેય છે એને આ રીતે દર્શાવવામાં આવે. આ રીતે શું થાય છે? દર્શાવવામાં આવે છે વન અને ટુ. આ રીતે આને શું કહેવાય? પ્રોટિયમ. શું કહેવાય? પ્રોટિયમ. આને શું કહેવાય? ડ્યુટેરિયમ. અને આને શું કહેવાય? ટ્રિટિયમ કહેવામાં આવે છે. અને આને આને આ રીતે દર્શાવવામાં આવે છે. અને આને શું કહેવાય? એના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો. શું કહેવાય? સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો આના ત્રણ સમસ્થાનિકો છે. એમાં સૌથી વધારે વાતાવરણની અંદર કયો સમસ્થાનિક જોવા મળે? તો કે પ્રોટિયમ જોવા મળે. કયો જોવા મળે? પ્રોટિયમ જોવા મળે. જ્યારે ડ્યુટેરિયમ છે એના કરતા પ્રોટિયમ કેટલા ગણો છે? એના કરતા 5000 ગણો છે. પ્રોટિયમના પરમાણુ ડ્યુટેરિયમના પરમાણુ કરતા કેટલા છે? 5000 ગણા છે. કે આ ડ્યુટેરિયમ કરતા પ્રોટિયમના અણુઓ, પરમાણુઓ કેટલા ગણા છે? 5000 ગણા છે. કેટલા ગણા છે? 5000 ગણા છે. હવે સમજો, જો આ વસ્તુ સમજો કે ડ્યુટેરિયમના જે પરમાણુઓ છે, ડ્યુટેરિયમના જે પરમાણુઓ છે એના કરતા પ્રોટિયમના પરમાણુઓ કેટલા વધારે છે? તો કે 5000 ગણા વધારે છે. કેટલા ગણા છે? 5000 ગણા વધારે છે. હવે વાત કરીએ આપણે ટ્રિટિયમ અને પ્રોટિયમ, આની સાપેક્ષે આની વાત કરી. જો આની સાપેક્ષે આની વાત કરી તો 5000 ગણા વધારે છે. રેડી? આ પ્રોટિયમ. હવે ટ્રિટિયમની આની સાપેક્ષે વાત કરીએ તો જ્યારે ટ્રિટિયમ એક હોય ત્યારે આ કેટલા હોય? તો કે 10^18 જેટલા હોય. કેટલા હોય? 10^18 જેટલા હોય. જ્યારે ટ્રિટિયમ કેટલો હોય? એક હોય. ત્યારે આ કેટલા હોય? 10^18 જેટલા હોય. એટલે આ પ્રકારનું એનું પ્રમાણ છે. સમજો, અહીંયા વાત કરી પરમાણુની, કે ભાઈ ડ્યુટેરિયમના પરમાણુઓ છે એના કરતા પ્રોટિયમના પરમાણુ કેટલા વધારે છે? તો કે 5000 ગણા છે. કેટલા છે? 5000 ગણા. જ્યારે ટ્રિટિયમની વાત કરીએ તો એમાં ટ્રિટિયમ એક હોય તો એની સાપેક્ષે પ્રોટિયમ કેટલા હોય? 10^18 જેટલા હોય. કેટલા હોય? 10^18 જેટલા હોય. તો આ મિત્રો એના સમસ્થાનિકોની વાત કરી. એમાં ટ્રિટિયમ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શું જોવા મળે છે? ખૂબ જ ઓછા પ્રમાણમાં. અને આનો અર્ધઆયુષ્ય સમય, અર્ધઆયુષ્ય સમય કેટલો છે? તો કે 12.33 વર્ષનો છે. આનો અર્ધઆયુષ્ય સમય કેટલો છે? 12.33 વર્ષનો છે. રેડી? તો આ મિત્રો વાત થઈ એના સમસ્થાનિકો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આના પછી મિત્રો આવે છે કે ડાયહાઇડ્રોજન છે એની બનાવટ સમજાવો, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.